હવે આગળ વાત કરીએ તો કરજણની કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં જનમેદી ઉમટી પડી હતી। આગામી 3 નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે અંતર્ગત શનિવારે રાત્રિના કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં જનમેદની ઉપણી પડી હતી। જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના વિવિધ વક્તાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું। કોંગ્રેસના ડોક્ટર જીતુ પટેલે જનમેદનીને સંબોધના જણાવ્યું હતું કે કેટલાક વેચાયેલા માલને લઈ જઈને કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ છે। આ ચૂંટણી નથી પરંતુ આ યુદ્ધ દેશની આઝાદીની જતન માટેનો યજ્ઞ છે એમ તેઓએ જણાવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણે એક સાથે થઈ કોંગ્રેસને મત આપી જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરદાર ડેમનો પાયો 1961માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને ચિમનભાઈ પટેલે પૂર્ણ કર્યો હતો। તે ડેમ હોડકા અને વિમાનો ઉડાડવા માટે ન હતો પણ ખેડૂતોની તૃષા સીપાવવા માટે હતો। એના બદલે તમાશો કર્યાને ભાજપ પર આક્ષેપ કર્યો હતો। રાજીવ ગાંધીએ ક્રાંતિ કરી મનમોહન સિંહે અર્થતંત્રને સ્થિર રાખી આર્થિક ક્રાંતિ કરી જ્યારે મોદીએ જુમલા ક્રાંતિ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો। વલણ ગામ આવનારા ગુજરાતના પરિવર્તનનું વલણ છે એમ તેઓએ જણાવ્યું હતું। ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આ દેશની ધરતી પર કિસાનો માટે કોંગ્રેસે આંદોલન કર્યું હતું। છેલ્લા 15-20 વર્ષોથી હું રાહ જોઈ રહ્યો છું। વલણ ગામનું વલણ એક જ છે, સતત કોંગ્રેસને મત આપતું રહ્યું છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ દેશની એકતા અને અખંડિતતાને માટે પોતાનું બલિદાન આપ્યું હતું। કેવડિયામાં નવા બાબા આવ્યા છે, એક તરફ બેરોજગારી વધી રહી છે, બીજી તરફ બાબાની દાઢી વધી રહી છે, કરોડોના ખર્ચાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસ દેશને આગળ લાવ્યું હતું જ્યારે ભાજપ દેશને તોડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો। ભાજપની વિચારધારા ખરાબ હોવાના પણ આક્ષેપ કર્યા હતા। મત આપી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી। સભામાં ખુરશીદ સૈયદ, કિરીટસિંહ જાડેજા, નારાયણભાઈ રાઠવા, અશોક પંજાબી, સિદ્ધાર્થ પટેલ, પ્રિમલસિંહ રાણા, સંદીપસિંહ માંગરોલા, સુલેમાન પટેલ, મુબારક પટેલ તેમજ કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ZSTV, કરજણ।